कोरोना वायरस ना पगले बारडोली तालुकानी आरोग्यनी टीम द्वारा होम क्वारंटाइन ना केसो माटे बारडोली तालुकाना मोटा गामे एक सेंटर उभू करवामां आव्युं छे ज्यां तेओने क्वारंटाइन करी शकाय छे। बारडोली मां होम क्वारंटाइन ना 66 जेटला केसो सामे आव्या छे त्यारे बारडोली तालुका पंचायतनी आरोग्यनी टीम द्वारा बारडोली तालुकाना मोटा गामे आवेला तलाटी तालीम भवनमां होम क्वारंटाइन माटे एक सेंटर उभू करवामां आव्युं छे जेमां 46 થી વધુ લોકોને ઓબ્ઝર્વેશનમાં રાખી શકાય તેવી સુવિધા ઊભી કરવામાં આવી છે। બારડોલીમાં વહીવટી તંત્ર કોરોના સામે લડવા સજાગ છે ત્યારે હોમ ક્વોરન્ટાઇનના દર્દીઓ માટે પણ એક અલગથી સુવિધા ઊભી કરવામાં આવી છે। હોમ ક્વોરન્ટાઇન બાબતે ડોક્ટર હેતલભાઈ ચૌધરી છું, તાલુકા હેલ્થ ઓફિસર બારડોલી। આ જરૂરથી જે અમારા બારડોલી તાલુકાની અંદર મોટા ગામની અંદર અમે ક્વોરન્ટાઇન ફેસિલિટી ઊભી કરવા જઈ રહ્યા છે, જેની અંદર જે લોકો વિદેશથી આવ્યા છે અને જેમને હોમ ક્વોરન્ટાઇન અમે કરાવ્યા છે અને એ લોકો નિયમોસરના જે કાર્યવાહી કરવાની છે એમનો ભંગ કરે એમને અહીં આવીને રાખવામાં આવશે। એ ઉપરાંત જે ખરા કે જેમને કોઈ ચિહ્નો છે કોરોના વાયરસને લગતા એમને અમે તપાસ અને આપણે સારવાર માટે અમે આપણે સુરત સિવિલ મોકલાવીએ છીએ, બરાબર। આજની તારીખમાં અત્યારે હમણાં બારડોલી તાલુકાની અંદર કુલ 63 લોકો હોમ ક્વોરન્ટાઇનની અંદર સામેલ છે, જેમનું અમે સ્ટ્રિક્ટ મોનિટરિંગ કરી રહ્યા છીએ અને એમાંના અત્યારે કોઈ પણ જે ખરા અમને આપણે શંકાસ્પદ નથી। એ સિવાય ખરા કે અમે અત્યારે ફિલ્ડની અંદર જે ખરું એક્ટિવલી હોમ ટુ હોમ સર્વે કરીએ છીએ અમારા સ્ટાફ દ્વારા અને જેઓ હોમ ક્વોરન્ટાઇન છે એમની અંદર રોજની મિનિમમ 3 મુલાકાત થાય એનું અમે આપણે પ્લાનિંગ કરીએ છીએ। અચ્છા સાહેબ, કેટલા રૂમો ઉપલબ્ધ કરવામાં આવ્યા છે સાહેબ? અચ્છા, આજે મોટા ખાતેની જે પણ મકાન છે એની અંદર 49 લોકો સુધી અહીંયા રહી શકે તેવી સુવિધા અમે કરી રહ્યા છીએ।